कश्मीर के पुलवामा में हुए आतंकवादी हमले द्वारा किए गए कायराना हमले में 42 जवान शहीद हो गए। इस घटना के बाद समस्त देश में आतंकवादियों एवं पाकिस्तान के खिलाफ बहुत ही रोष फैला है। सुबह से ही रिंग रोड स्थित टेक्सटाइल मार्केट के व्यापारियों ने भी अपना आक्रोश व्यक्त किया। व्यापारियों द्वारा सोशल मीडिया पर शनिवार को मार्केट बंद रखने की मांग की गई, जिससे फेडरेशन ऑफ सूरत टेक्सटाइल ट्रेडर्स एसोसिएशन फोस्टा और टेक्सटाइल युवा ब्रिगेड स्थित सभी टेक्सटाइल मार्केट के व्यापारी पुलवामा में हुए आतंकी हमले के विरोध में आज एक दिन के लिए मार्केट बंद करेंगे और शहीदों को श्रद्धांजलि देने की बात कही। मारू नाम जितेंद्र गासोदरिया जी, न्यू कुसुबरी टेक्सटाइल मार्केट की छू, मैं फोस्टा डायरेक्टर छू। मारी आ मोदी सरकार जी अत्यारे हालमा गवर्नमेंट छे, एक ज रिक्वायरमेंट छे के વેપારીઓમાં એટલો બધો આમ પબ્લિક ભારતની એટલો બધો આક્રોશ છે કે હવે બહુ થયું પાકિસ્તાન સાથે, આને એક બે ને ત્રણ આને પૂરું નેસ્ત નાબૂદ કરવામાં આવે અને આને આ પૃથ્વી ઉપરથી એનું નામો નિશાન મીટાવવામાં આવે, જેથી કરીને આનું ઉદાહરણ બહુ મોટું જાય, આખા વર્લ્ડમાં જાય અને આખા વર્લ્ડમાંથી આ આતંકવાદનું નાબૂદી થાય। આ માટે અમારા વેપારીઓને સમજી લો ચાર સાલ પાંચ સાલ જે પણ અમારા જે નુકસાનમાં જશે અમે ભોગવવા માટે તૈયાર છીએ, પણ એકવાર આરપારની લડાઈ આ પાકિસ્તાન સાથે જરૂરી છે અને કરવી બહુ જરૂરી છે। જે કેટલા વેપારીઓ અને કેટલી માર્કેટો તમારી સાથે જોડાઈ? અમારે ત્યાં અહીંયા 185 ટોટલ માર્કેટ છે, 65,000 વેપારીઓ છે અને આ તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળેલ છે। હું કુમાર સંજેતી, પ્રેસિડેન્ટ રઘુવીર ટેક્સટાઇલ, રઘુવીર બિઝનેસ એમ્પાયર અને ડાયરેક્ટર પોસ્ટા। સર આજ ક્યા પ્રોગ્રામ રખાયા હૈ? આજ કા પ્રોગ્રામ યે હૈ કે સારે માર્કેટ બંધ રહેંગે, સબ આજ શ્રદ્ધાંજલિ સભાએ કર રહે હૈ, માર્કેટો મેં ભી હૈ ઓર ઘર સોસાયટીઓ મેં ભી શ્રદ્ધાંજલિ સભા હૈ ઓર આગે સે સબ લોગો કી યે ચાહત હૈ કે જિતને ભી 42 શહીદ જો શહાદત હુએ હૈ ઉનકા એકાઉન્ટ નંબર અગર મિલ જાય તો સબ લોગ ઉન એકાઉન્ટ મેં પૈસા ભરને કો તૈયાર હૈ કે હમ 5,000 રૂપિયા અપને સેલરી મેં સે અપને કમાઈ મેં સે ઉસમે ભરને કો તૈયાર હૈ। તો સબ લોકો કા મન હૈ કે જો ભી શહીદ હુએ હૈ ઉનકો અચ્છી તરહ સે હમ લોગ શ્રદ્ધાંજલિ અર્પિત કર સકે આજ કા યે પ્રોગ્રામ હૈ। અન્ના સ્કાડા ડાયરેક્ટર ફોસ્ટર, દેખિએ જો પુલવામા મેં કાયરાના આતંકવાદી હમલા પાકિસ્તાન દ્વારા કિયા ગયા ઉસકે બાદ પૂરે દેશ મેં રોષ હૈ, વૈસા હી રોષ હમારે સુરત કે વ્યાપારીઓ મેં થા। તો કલ વ્યાપારીઓ કે સેંકડો ફોન આયે કે હમારી સંસ્થા ક્યાં કર રહી હૈ, તો હમને આનંદ ફાનંદ મેં એક મીટિંગ બુલાઈ, હમને તય કિયા કે સબસે પહેલે હમ વીર શહીદો કે લિયે એક શ્રદ્ધાંજલિ સભા ઇસી સ્થળ પે હમને રખી ઓર ઉસકે બાદ હમને કેન્ડલ માર્ચ કિયા। વૈસે સુરત કે લગભગ માર્કેટો મેં કલ કેન્ડલ માર્ચ હુઆ, શ્રદ્ધાંજલિ સભાએં હુઈ ઓર કઈ એસોસિએશન ને ભી યે સભાએ રખી, લેકિન હમને આજ સંપૂર્ણ રૂપ સે 185 માર્કેટ કો બંધ રખા, કપડા માર્કેટ સંપૂર્ણ રૂપે બંધ હૈ, કરીબન 65,000 વ્યાપારી હૈ કપડા વ્યાપારી વો કમ્પ્લીટલી બંધ મેં હૈ ઓર 200 કરોડ કા હમારા પર ડે કારોબાર હોતા હૈ જિસમે 250 ટ્રક હમારે પર ડે બાર ગાંવ જાતે હૈ લોકલ મિલા કે, વો હમને સ્વયંભૂ બંધ રખા હૈ કે હમે આજ કે દિન એક દિન વ્યાપાર નહીં કરના હૈ, હમ હમારે શહીદો કે લિયે હમારી તરફ સે એક છોટી સી શ્રદ્ધાંજલિ હૈ હમારી તરફ સે ઓર સાથ હી હમ ચાહતે હૈ કે વ્યાપારી સમુદાય યે ચાહતા હૈ કે અબ પાકિસ્તાન કો પાકિસ્તાન કી ભાષા મેં હી સમજાયા જાય, યે 50 સાલ કા જો નાસૂર હૈ જો હમારે દેશ મેં યે કર રહે હૈ અટેક કર રહે હૈ બાર બાર, તો હમ ચાહતે હૈ કે ઇસ બાર એસા સબક સિખાયા જાય કે ઉસકી પુશ્તે હિલ જાયેગી ઓર પાકિસ્તાન કો પાકિસ્તાન કી ભાષા મેં સમજા કે યે હમેશા કે લિયે ઇસકો નેસ્ત નાબૂદ કિયા જાય, યે વ્યાપારીઓ કી માંગ હૈ। ભલે હી હમારી એક પંચવર્ષીય યોજના ઘાટે મેં જાય ચલેગા, લેકિન અબ પાકિસ્તાન કો સબક સિખાના બહુ જરૂરી હૈ ઓર હમ ચાહતે હૈ ઓર વૈસે હમારે માનનીય મોદીજી ને શાયદ યે અપને સેના કો ફ્રી હેન્ડ કર દિયા હૈ ઓર લગતા હૈ ઇસ બાર આર પાર હી હોગા ઓર મેં કહેતા હું કે આને વાલે જીતે ભી વિશ્વ કે કઈ દેશ હૈ વો યે ઉદાહરણ દેગે કે ઇન્ડિયા ને બદલા લિયા હૈ ઓર જમ કે બદલા લિયા હૈ। इसमें कोई फंड साथ में हुआ है इसकी बात हुई? हाँ जी, फंड की बात आ रही है। देखिए फंड की बात यह है कि हमारे व्यापारी समुदाय है वो अभी चेक से पेमेंट देंगे, लगभग चेक इकट्ठे होने चालू हो गए एसोसिएशन के स्टेज पे, जैसे 185 मार्केट है हर एसोसिएशन अपने हिसाब से वहाँ से फंड इकट्ठा करके सेना भेजेंगे और साथ में ये कि एक योजना चले राष्ट्रीय स्वयंसेवक संघ जितने भी संघ है वो भी चालू हो जाएंगे फंड लेने के लिए। दूसरा जितने भी हमारे यहाँ पे वर्कर है कारोबार जो भी काम करने वाले हैं उनके लिए एक कोई डब्बा सिस्टम रखेंगे ताकि वो भी अपना सहयोग रख सके, क्योंकि उनकी भी भावना हमारे सैनिकों के प्रति है तो उनकी भावना को देखते हुए हम वो डब्बे वगैरह रखेंगे। कुल मिला के फंड का काम तो चालू हो गया है और लगता है कि आगे आने वाले टाइम में काफी फंड होगा जो ऐतिहासिक फंड होगा इस बार।